सब्सक्राइब करो गुजरात बायोलॉजी नीट प्लस चैनल ने अने क्लिक करो आ बेल बटन पर जेथी आपने मळी शके लेटेस्ट विडियो सौथी पहला अने आ बिल्कुल फ्री छे। हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट प्लस। तमे छो मनीष मेवाड़ा साथे। तो मित्रों, आपणे जे चैप्टर भणी रह्या हता, चैप्टर नंबर 13 એટલે કે સજીવો અને વસ્તી, એની અંદર મિત્રો આપણે ટોપિક ભણ્યા હતા, એની અંદર વસ્તી અને વસ્તીના લક્ષણો આપણે ભણી રહ્યા હતા। એમાં ભાગ એકની અંદર મેં સમજાવ્યું હતું કે ત્રણ આપણે લક્ષણો ભણ્યા હતા મિત્રો, જન્મદર, મૃત્યુદર ભણ્યા હતા, આપણે જાતીય રેશિયો વિશે એટલે કે જાતીય જે રેશિયો છે એના વિશે ભણ્યા હતા, એટલે કે સેક્સ રેશિયો વિશે આપણે ભણ્યા હતા મિત્રો, અને ત્રીજું વય પિરામિડ વિશે પણ આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ મિત્રો। તો આજે કેટલાક એક્સ્ટ્રા લક્ષણો, બીજા કેટલાક લક્ષણો મિત્રો, બીજા ત્રણ લક્ષણો હું તમને આજે ડિટેલમાં સમજાવવાનો છું। મિત્રો, હું બહુ સ્લો વિડીયો અત્યારે અહીંયા મૂકી રહ્યો છું, ઓલમોસ્ટ ધોરણ 12ના દરેક પ્રકારના ચેપ્ટરના વિડીયો અવેલેબલ છે આ ચેનલ ઉપર। ઇવન મારી બીજી ચેનલ ગુજરાત બાયોલોજી પ્લસ ઉપર પણ ઘણા બધા ચેપ્ટર અવેલેબલ્સ છે મિત્રો, ખાલી કદાચ ધોરણ 12ની અંદરથી મિત્રો 2-3 ચેપ્ટર બાકી છે અપલોડ કરવાના, એ હું ફટાફટ અપલોડ કરી દઈશ। તો ઓલમોસ્ટ દરેક પ્રકારના વિડીયો અવેલેબલ છે મિત્રો, સાથે સાથે મારી નવી ચેનલ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ ચેનલ ઉપર પણ મેં એમસીક્યુ 100 જેટલા એમસીક્યુ જે નીટ લેવલે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા અપલોડ કરેલા છે, એ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો। ફરીથી કહું છું, ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ। અને અત્યારે મિત્રો સ્લો વિડીયો મૂકવાનું કારણ એક જ છે કે બોર્ડની પરીક્ષા માટેના મહત્વના પ્રશ્નો હું તમારી માટે કાઢી રહ્યો છું, અને એની જે લિંક છે નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જે www.indiabiologyneet.com ઉપર તમે જોઈ શકશો, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં મિત્રો હું બોર્ડ માટે મહત્વના પ્રશ્નો મૂકી રહ્યો છું। તો વારંવાર તમને કહું છું કે સ્લો વિડીયો મૂકવાનું કારણ એક જ છે, કારણ કે ઘણા બધા મિત્રો, મારી ત્રણ ચેનલો છે અને ત્રણ સાઇટ છે, તો દરેક વસ્તુ ઉપર મારે કંઈક ને કંઈક મટીરિયલ મૂકવાનું હોય છે, તો ઓલ્ટરનેટિવલી મૂકતો રહીશ, અને સાથે સાથે મિત્રો જોબ પણ છે તો થોડોક ટાઈમ લાગશે, પણ મિત્રો અહીંયા હું નીટ માટે કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે આપણે બોર્ડ માટે પણ ભણી રહ્યા છીએ મિત્રો, પણ નીટ માટે વધારે ભાર આપીને ભણી રહ્યા છીએ, વધારે વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય, દરેક પ્રકારના એમસીક્યુ રેફરન્સ બુકના ક્લિયર થાય એ હેતુથી મિત્રો અહીંયા હું ભણાવી રહ્યો છું। તો એક્ઝેક્ટલી સમજવાની થોડી કોશિશ કરજો અને સહકાર આપવા વિનંતી। તો આજે મિત્રો આપણે વસ્તી અને વસ્તીના લક્ષણો ભાગ 2, એની અંદર આપણે બીજા ત્રણ લક્ષણો વિશે વાત કરીશું। આપણે ઓલરેડી વય પિરામિડના બધા જ પિરામિડ પણ ભણી ચૂક્યા છે, જાતિ રેશિયો વિશે ભણી ચૂક્યા છે, ફરીથી કહું છું જન્મદર મૃત્યુદર વિશે પણ ભણી ચૂક્યા છે। આ એક બેઝિક ખ્યાલ આપણે ભણવાનો છે મિત્રો, ટેકનિકલ વાતો પણ ભણીશું ડિટેલમાં, બધા લક્ષણોની ડિટેલમાં ટેકનિકલ વાતો ભણીશું, સૂત્રોને બધું તમને મુશ્કેલી લાગતી હશે એ બધું જ આપણે સોલ્વ કરીશું, પણ હાલ આપણે બેઝિક વસ્તુ ભણી લઈએ। આ ત્રણ આજે જે લક્ષણો છે હું તમને કહી દઉં। પહેલું મિત્રો વસ્તી ગીચતા, રાઈટ, પોપ્યુલેશન ડેન્સિટીની વાત કરી, વસ્તી ગીચતા એટલે શું મિત્રો? તો હું તમને કહું કે કોઈપણ સજીવ અથવા કોઈપણ સજીવોની જાતિનો ચોક્કસ એરિયામાં સંખ્યા, ચોક્કસ એરિયામાં સંખ્યા, એની વસ્તી ગીચતા કહેવાશે। અને મિત્રો વસ્તી ગીચતા છે એ એન્વાયરમેન્ટ પ્રમાણે, એટલે કે જે પ્લેસ છે એ જગ્યાઓ પણ પ્રમાણે, એરિયા પ્રમાણે અલગ અલગ હશે। એટલે મિત્રો હું એવું કહું છું કે સપોઝ કે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયા 1 કિલોમીટરનો વિસ્તાર છે, 1 કિલોમીટરના વિસ્તારમાં 10 જણા રહે છે, અને ત્યાં 1 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં 100 જણા રહે છે। તો મિત્રો આ રીતે વસ્તી ગીચતા અલગ અલગ હોઈ શકે છે, ગીચતા એટલે ફરીથી કહું છું સજીવોની સંખ્યા કોઈક ચોક્કસ સ્થાન ઉપર, કોઈક ચોક્કસ એરિયામાં મિત્રો, જે કિલોમીટરોમાં હોઈ શકે, મીટરમાં હોઈ શકે, ઘણી બધી મતલબ કે વિસ્તારમાં હોઈ શકે છે। ફરીથી કહું છું વસ્તી ગીચતા એટલે શું, કોઈક ચોક્કસ મતલબ કે એરિયાની અંદર સજીવોની સંખ્યાને આપણે વસ્તી ગીચતા હોઈ શકે મતલબ કહીશું એમ, જે અલગ અલગ હોઈ શકે છે મિત્રો, અલગ અલગ એન્વાયરમેન્ટ, અલગ અલગ હેબિટેટ પ્રમાણે, મતલબ કેવું આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, ક્યાં કેવા સજીવો ત્યાં ટકી શકે છે એ ઉપર ડિપેન્ડ કરે છે, અને ત્યાં વસ્તી ગીચતા અલગ અલગ જોવા મળશે। સેકન્ડ ફટાફટ મિત્રો બતાવી દઈશું, બહુ શોર્ટ વિડીયોમાં, સેકન્ડ છે મિત્રો વસ્તી વૃદ્ધિ, રાઈટ, તો વોટ ઇઝ વસ્તી, મતલબ કે જે પોપ્યુલેશન ગ્રોથ છે, રાઈટ, ગ્રોથ કોને કહીશું આપણે? તો ગ્રોથ એટલે તમને ખબર છે વસ્તી વૃદ્ધિ જે વધતી રહે છે, વસ્તી પણ મિત્રો આ વધવું અને ઘટવું, ફરીથી કહું છું વસ્તી વૃદ્ધિની અંદર બે વસ્તુ આવશે, વસ્તી વૃદ્ધિ એટલે આમ તો વધવું જ થાય, પણ એકચ્યુઅલી અંદર બે લક્ષણોનો સમાવેશ થાય છે કે વસ્તી વૃદ્ધિ છે એ ગીચતા ઉપર ડિપેન્ડ કરે છે, અને એકચ્યુઅલી વસ્તી ગીચતા છે એ બદલાતી રહે છે, રાઈટ, કાં તો વધે છે કાં તો ઘટે છે મિત્રો, રાઈટ, વૃદ્ધિ વધે છે કાં તો ઘટે છે, કહેવાનો મતલબ બદલાતી રહેશે મિત્રો, અને એના માટે પરિબળો જવાબદાર છે, એ બધા જ પરિબળો આપણે ટેકનિકલી ભણવાના છે, પણ અહીંયા હું તમને બેઝિક ખ્યાલ આપી રહ્યો છું, એટલે કે પાયાના જે વસ્તીના લક્ષણો છે એના વિશે હું તમને કહી રહ્યો છું, જે ચોપડીમાં લાઇન ટુ લાઇન આપેલા છે એમાં કેટલું ડિટેલ આપ્યું છે, ડિટેલ પણ આપણે ભણીશું,
પણ અત્યારે બેઝિક્સ બની રહ્યા છે. તો એ પરિબળો કયા છે જેના કારણે વસ્તી વૃદ્ધિમાં ફરક પડે છે? મિત્રો, વસ્તી વૃદ્ધિ અલગ અલગ હોઈ શકે છે, ફરીથી કહું છું, બદલાતી રહી શકે છે. એમાં કેટલાક પરિબળો, એમાં બે પરિબળો મુખ્યત્વે છે. એક છે મિત્રો જન્મદર અને મૃત્યુદર. એટલે કે મિત્રો જો વસ્તીમાં સપોઝ કે આ વર્ષે આટલા જ લોકો જન્મ્યા છે, મૃત્યુ આટલા લોકો થયા છે, તો એ વખતે વસ્તીની સંખ્યા અલગ અલગ હશે, અલગ અલગ વર્ષની અંદર, અલગ અલગ સમયની અંદર. મિત્રો યાદ રાખજો, વસ્તી કિસ્તા અલગ અલગ હશે, રાઈટ? તો આ જન્મદર એ શું થાય છે કે વસ્તીમાં વધારો કરે છે અને મૃત્યુદર છે વસ્તીમાં ઘટાડો કરે છે, રાઈટ? બીજું મિત્રો, બીજું એક પરિબળ છે અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર. ફરીથી કહું, જન્મદર એટલે બર્થ, મૃત્યુદર એટલે ડેથ રેટ, ક્લિયર? એવી રીતે સેમ બીજું પરિબળ કયું છે? અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર. મતલબ કે કોઈ તમારા વિસ્તારમાં આવે છે અને જાય છે, ક્લિયર? સપોઝ કે ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર લોકો આવે છે, રાઈટ? અને કેટલાક લોકો જતા પણ હશે. તો એવા કેટલાક કન્ટ્રી કે જેમાં બહિસ્થળાંતર વધારે હશે, એવા કેટલાક કન્ટ્રી છે જેમાં અંતઃસ્થળાંતર વધારે હશે, ક્લિયર? જેવી સપોઝ કે ભારત છે તો ભારતમાં અંતઃસ્થળાંતર વધારે હશે મિત્રો. તો એક્ઝેક્ટલી આ પણ એક પરિબળ છે વસ્તી વૃદ્ધિ માટે. તો આનું જે સમઅપ કરીએ એટલે ચોક્કસ વસ્તી ગીચતા મળે, ચોક્કસ વસ્તી વૃદ્ધિ મળે મિત્રો, જે એકચ્યુઅલી અલગ અલગ સમયમાં અલગ અલગ હોઈ શકે છે, બદલાતી રહેતી હોઈ શકે છે, ક્લિયર? ફરીથી કહું છું કે બે પરિબળો, જન્મદર મૃત્યુદર, અને બીજું છે મિત્રો અંતઃસ્થળાંતર અને બહિસ્થળાંતર, ઇમિગ્રેશન અને એમિગ્રેશન. મિત્રો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટેકનિકલ રીતે આપણે એને ભણવાના છીએ ડિટેલમાં, પણ અત્યારે બેઝિક વાત કહી રહ્યો છું. થર્ડ મતલબ કે છઠ્ઠા નંબરનું મિત્રો, આ છઠ્ઠા નંબરનું લક્ષણ છે મિત્રો વસ્તીનું, એ છે વૃદ્ધિ નમૂનાઓ. ઇટ મીન્સ કે મિત્રો વૃદ્ધિ વસ્તીની જે ગ્રોથનું જે પેટર્ન છે, એ પેટર્ન મિત્રો અલગ અલગ હોઈ શકે છે, રાઈટ? આપણે ડિટેલમાં એનો ડિટેલમાં અભ્યાસ કરીશું એનો મિત્રો. તો એક્ઝેક્ટલી નમૂનાઓ કેવા પ્રકારના હશે, એટલે કેવી રીતે પેટર્ન હોઈ શકે છે. દાખલા તરીકે હું તમને એક્ઝેક્ટલી એક વાત કરું, બે એક્ઝામ્પલ આપીશ મિત્રો હું તમને, કે દાખલા તરીકે બેક્ટેરિયા છે જેને આપણે લેબની કન્ડિશનમાં ગ્રોથ કરાવીએ છીએ, લેબ કન્ડિશનમાં ગ્રોથ કરાય છે અને કન્ટિન્યુઅસલી એને ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરીએ છીએ, કન્ટિન્યુઅસલી એને જે જરૂરી છે બધું જ પ્રોવાઈડ કરીએ છીએ, તો એ બેક્ટેરિયા મિત્રો એકમાંથી બે થશે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, અને વૃદ્ધિ થયા જ કરશે. એટલે કે શરૂઆતમાં મિત્રો સપોઝ એનો ગ્રાફ દોરીએ આપણે, કે સપોઝ એનો ગ્રાફ દોરીએ છીએ મિત્રો સપોઝ, તો શરૂઆતમાં મિત્રો બેક્ટેરિયા ગ્રોથ સ્લો હશે, પણ એને જેમ જેમ પ્રોવાઈડ કરશું એમ એમ મિત્રો એનો ગ્રોથ આ રીતે સતત વધ્યા કરશે. પ્રોવાઈડ કરી રહ્યા છીએ આપણે, ક્લિયર? આપણે કન્ટિન્યુઅસલી બધું વસ્તુ આપી રહ્યા છીએ એટલે એનો ગ્રોથ થઈ રહ્યો છે, રાઈટ? જો આવો જે વસ્તી વૃદ્ધિનો નમૂનો છે એને આપણે મિત્રો જે શેપ વસ્તી વૃદ્ધિ કહીશું, યાદ રાખજો જે શેપ, ક્લિયર છે? અહીંયા તમે જોઈ શકો છો. અને આવું ક્યારે પોસિબલ બનશે? કે જ્યારે લેબ કન્ડિશનમાં થશે મિત્રો. યાદ રાખજો, લેબ કન્ડિશનની અંદર આપણે એમને ન્યુટ્રિશન્સ આપી રહ્યા છે, પણ નેચરલી આવું પોસિબલ નથી, રાઈટ? કુદરતી રીતે આવું પોસિબલ નથી. એની પેટર્ન અલગ છે કે કુદરતમાં મિત્રો એકચ્યુઅલી કેવું હોય કે સજીવની જેમ જેમ વૃદ્ધિ વધશે, સજીવ જેમ જેમ વધશે, સંખ્યા વધશે એકચ્યુઅલી, તો સંખ્યા વધવાની કારણે મિત્રો સ્ત્રોત પણ લિમિટેશન ફેક્ટર એક આવી જશે, સ્ત્રોત પણ ઘટશે. એટલે મિત્રો જે વસ્તી છે એ અમુક સ્ટેજ ઉપર આવ્યા પછી મિત્રો એનું ગ્રોથ અટકી જશે યા ફિર સ્થિર થઈ જશે, રાઈટ? એમનો ગ્રાફ સપોઝ કે નેચરલી વાત કરીએ આપણે, કુદરતની વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો એનો જે શેપ છે એ રીતે મિત્રો અહીંયા હું તમને શેપ બતાવું છું કે એનો શરૂઆતમાં મિત્રો કેવું હશે, સ્લો હશે, પછી વધશે જ્યાં સુધી ન્યુટ્રિશન્સ મળતું હશે, મતલબ કે જે પ્રોવાઈડેડ સોર્સ મળતા હશે ત્યાં સુધી મિત્રો વધશે, અને પછી અચાનક જ મિત્રો એ સ્થિર થઈ જશે યા ફિર અટકી જશે, રાઈટ? તો આ જે ગ્રાફ મળશે, આ નમૂનાનો જે ગ્રાફ મળશે એ એસ શેપ મળશે, યા ફિર એને આપણે સિગ્મોઇડ ગ્રાફ કહીશું મિત્રો. ફરીથી કહું છું, એસ શેપ મળશે યા ફિર એને સિગ્મોઇડ ગ્રાફ કહીશું, કારણ કે મિત્રો લિમિટિંગ ફેક્ટર નડશે. ઇટ મીન્સ કે સ્ત્રોત એવા એક અમુક સ્ત્રોત આવશે કે મતલબ કે એવી એક કન્ડિશન આવશે કે જ્યારે વસ્તીની વૃદ્ધિ વધી જશે અને જે આજુબાજુના સ્ત્રોતો છે એમને ડિમાન્ડેબલ ખોરાક હોય યા ફિર રહેણીકરણી હોય યા મતલબ એમની હેબિટેટ હોય, બધામાં સ્ત્રોત અવેલેબલ નહીં હોય બધા માટે, એટલા માટે મિત્રો વસ્તીની વૃદ્ધિ ઘટવાનું ચાલુ છે અથવા તો સ્થિર થઈ જશે. તો આ નમૂનાઓ વિશે આપણે ડિટેલમાં ટેકનિકલ રીતે ભણીશું, સૂત્રો સાથે તમને થોડુંક જે ચોપડીમાં ટેકનિકલ રીતે આપેલું છે બધું જ ભણીશું, પણ આ બેઝિક્સ મેં તમને સમજાવ્યું છે કે વસ્તી ગીચતા આપણે ટોટલ છ પરિબળ ભણ્યા છે મિત્રો. ફરીથી કહું છું, જન્મદર મૃત્યુદર સૌથી પહેલાં ભણ્યા હતા, અને આગળનો વિડીયો જોજો મિત્રો. બીજું આપણે જાતિ રેશિયો ભણ્યા હતા, ત્રીજું આપણે ભણ્યા વય પિરામિડ ભણ્યા છે કે કેવી રીતે વસ્તીમાં મતલબ કે જે અલગ અલગ એજના લોકો હોય છે એમનું વિસ્તરણ થયેલું હોય છે. ચોથું આજે આપણે ભણ્યા મિત્રો વસ્તી ગીચતા, પાંચમું ભણ્યા આપણે વસ્તી વૃદ્ધિ, અને છઠ્ઠું ભણ્યા વસ્તી નમૂનાઓ. આ બધું જ ડિટેલમાં ફકરામાં તમારી ચોપડીમાં આપેલું છે ડિટેલમાં, રાઈટ? જે પણ હું બોલું છું બધું આવી જાય છે મિત્રો, અને આ તમારા રેફરન્સ બુક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું હું બોલું છું બધું જ તમારા એમસીક્યુના અંદર આવશે,
અને આ બધા જ જેટલા નમૂનાઓ આજે ભણ્યા છે બધા ટેકનિકલ રીતે પણ આપણે સમજવાના છે નેક્સ્ટ વિડીયોમાં. હવે હું ફટાફટ વિડીયો મૂકવાનો ટ્રાય કરીશું મિત્રો, જેથી તમે ફટાફટ જોઈ શકો. સાથે મારી બીજી ચેનલ પણ જોતા રહેજો મિત્રો, ગુજરાત બાયોલોજી પ્લસ, જેમાં હમણાં જ 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. અહીંયા તો મિત્રો 18,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે અને ત્યાં 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. તો ત્યાં આગળ પણ સરસ મજાના વિડીયો અપલોડ કરું છું 11મા ધોરણના અને 12મા ધોરણના અહીંયાની જેમ જ. તો ત્યાં આગળ વિડીયો પણ જોવા વિનંતી. સાથે સાથે પ્રશ્નો જોવા હોય નીટના તો ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ ચેનલ છે, ત્યાં આગળ પણ મિત્રો પ્રશ્નો જોઈ શકો છો, તમને 100% ફાયદો થશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.